યુરોપમાં વધતા જતા કોરોનાના કેસને કારણે લાદવામાં આવેલા નવા નિયંત્રણોનો નેધરલેન્ડ્સમાં ભારે વિરોધ થઈ રહ્યો છે. કેટલાક શહેરોમાં તોફાનો ફાટી નીકળ્યા છે. નવા નિયંત્રણોના વિરોધમાં ઓસ્ટ્રિયા, ક્રોએશિયા અને ઇટાલીમાં હજારો લોકો રસ્તા પર ઉતરી આવ્યા છે. વિશ્વ આરોગ્ય સંસ્થાએ કહ્યું હતું કે તેઓ યુરોપમાં વધી રહેલા કોરોના કેસને કારણે ખૂબ જ ચિંતિત છે. પ્રાદેશિક નિદેશક ડોક્ટર હેન્સ ક્લગે બીબીસીને જણાવ્યું હતું કે જો પૂરતી તકેદારી નહીં રાખવામાં આવે તો આવનારી વસંત ઋતુ સુધીમાં યુરોપમાં 5 લાખથી વધુ લોકોના મોત થઈ શકે છે. તેમણે વધુમાં કહ્યું હતું કે પ્રદેશમાં કોરોના ફરી વખત મૃત્યુ માટેનું મુખ્ય કારણ બની ગયો છે. વાયરસ સામે રક્ષણ મેળવવા તમામ લોકોએ વેક્સિન લેવી જોઈએ અને ફરજિયાત માસ્ક પહેરવા જોઈએ. નેધરલેન્ડ્સના વિવિધ શહેરોમાં શુક્રવાર અને શનિવારની રાત્રે તોફાનો ફાટી નીકળ્યા હતા. હેગ શહેરમાં વિરોધકર્તાઓએ રસ્તા પર ઉતરીને સાયકલોમાં આગ ચંપી કરી હતી. પોલીસ દ્વારા લોકોને વેરવિખેર કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. સત્તાધીશોએ શહેરમાં ઇમરજન્સી જાહેર કરી હતી. રવિવાર સુધી આ ઘટનામાં 7 જેટલા લોકોની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે કહ્યું કે કોઈ વ્યક્તિએ દર્દીને લઈને જઈ રહેલી એમ્બ્યુલન્સ પર પથ્થરમારો કર્યો હતો. તોફાનોમાં 5 પોલીસકર્મીઓ ઇજાગ્રસ્ત થયા છે. રોટરડેમ શહેરમાં પણ કંઈક આ જ પ્રકારે તોફાનો ફાટી નીકળ્યા હતા. શહેરના મેયરે આ ઘટનાને વખોડી હતી. પોલીસ પ્રવક્તા સમાચાર એજન્સી રોયટર્સને જણાવ્યું હતું કે પોલીસે શરૂઆતમાં વોર્નિંગ આપવા ફાયરિંગ કર્યું, પરંતુ પ્રદર્શનકારીઓ પાછા ન હટતા જીવ બચાવવા માટે ગોળીબાર કરવો પડ્યો હતો. પોલીસ પ્રમાણે અંદાજે 3 પ્રદર્શનકારીઓ ગોળીની ઇજાઓને કારણે હોસ્પિટલમાં સારવાર મેળવી રહ્યા છે. સત્તાધીશોએ આ ઘટનામાં તપાસ શરૂ કરી છે. કોરોના કેસમાં અચાનક ઉછાળો જોવા મળતા નેધરલેન્ડ્સ દ્વારા રવિવારથી 3 સપ્તાહ માટે આંશિક લોકડાઉન લાગુ કરવામાં આવ્યું. નવા નિયંત્રણોમાં બાર અને રેસ્ટોરન્ટને રાત્રે 8 વાગ્યે બંધ કરવાની અને સ્પોર્ટ્સ ઇવેન્ટ્સમાં ભીડને એકત્ર થવાની મનાઈ ફરમાવવામાં આવી છે. ઓસ્ટ્રિયામાં દેશવ્યાપી લોકડાઉનની જાહેરાત કરાતા રાજધાની વિયેનામાં હજારો પ્રદર્શનકારીઓ રસ્તા પર ઉતરી આવ્યા હતા. ઓસ્ટ્રિયા એકમાત્ર એવો યુરોપિયન દેશ છે જે ફરજિયાત વેક્સિનેશન માટે કાયદો લઈને આવ્યો છે. રાષ્ટ્રધ્વજ તેમજ આઝાદી લખેલા બેનર સાથે લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા અને પોલીસ સામે સૂત્રોચ્ચાર કર્યા હતા. ઓસ્ટ્રિયામાં સોમવારથી 20 દિવસ માટે દેશવ્યાપી લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. આ દરમિયાન માત્ર જીવન જરૂરિયાતની અને આરોગ્યલક્ષી સુવિધાઓ જ ખુલ્લી રહેશે, જ્યારે તમામ લોકોને ઘરેથી કામ કરવા આદેશ કરવામાં આવ્યો છે. ક્રોએશિયામાં જાહેર સેવા સાથે જોડાયેલા લોકોને ફરજિયાત વેક્સિનેશનના વિરોધમાં રાજધાની ઝાગ્રેબમાં સેંકડો લોકો વિરોધ પ્રદર્શનમાં જોડાયા હતા, જ્યારે ઇટાલીમાં કામના સ્થળોએ તેમજ પબ્લિક ટ્રાન્સપોર્ટમાં ફરજિયાત ગ્રીન પાસની જોગવાઈના વિરોધમાં લોકો રસ્તા ઉપર ઉતર્યા હતા. ફ્રેન્ચ સત્તાવાળાઓ આ દરમિયાન સંખ્યાબંધ વધુ પોલીસ અધિકારીઓને કેરેબિયન ટાપુ ગ્વાદેલુપ પર અશાંતિને ડામવા માટે મોકલી રહ્યા છે, જે ફ્રેન્ચ વિદેશી વિભાગ છે. ફ્રાન્સમાં કોવિડ પાસ સામે વિરોધ હિંસક બન્યા પછી રાતોરાત 1 ડઝનથી વધુ દુકાનોમાં તોડફોડ કરીને કેટલીક દુકાનોને સળગાવાઈ દેવાઈ હતી. ગૃહમંત્રી ગેરાલ્ડ ડાર્મનીને જણાવ્યું હતું કે વિરોધમાં સામેલ કેટલાક લોકોએ હથિયારોનો ઉપયોગ કર્યો હતો.